દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરે છે. જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ઓમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓ બનાવવામાં આવ્યા છે. લોકો આ બાળકો દ્વારા બનાવવામાં આવેલા દીવડાની ખરીદી કરીને તેઓને પ્રોત્સાહિત કરે છે. ભારત તિબ્બત સંઘના જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે અપની દિવાળી અપને લોકો કે લીએ દિવાળી કાર્યક્રમ હેઠળ આગામી દિવાળીમાં સંઘની તમામ બહેનો સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગમાં લેનાર છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને દીવડા બનાવવાની પ્રેરણા આપનાર ડિમ્પલબેન મહેતા, ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા શહેરના અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, ધારાબેન પુરોહિત, પૂર્ણિમાબેન નંદા, પારુલબેન સોની અને પ્રીતિબેન પંડ્યા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજને પણ ખાસ અપીલ છે, આ વખતે આપણે સંસ્થામાં દિવ્યાંગ બાળકો પાસે 30,000 થી 40,000 જેટલા દીવડાઓ બનાવ્યા છે. તો દરેક સમાજના લોકોને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે બધા અમારી આ સંસ્થા સાથે જોડાઓ અને દિવ્યાંગોને વર્ક આપો, સાથે સાથે એનામાં જે એક્ટિવિટી છે એને તમે બધા અમારા દીવડાઓ ખરીદી અને પ્રોત્સાહન આપો અને સ્વદેશી અપનાવો, પગભર રહી શકે અને પોતે પણ એક્ટિવ રહી શકે અને સમાજમાં એની જે આવડત છે એ બતાવી શકે, એના માટેનું ખાસ આ ઉદ્દેશ્ય છે. અમે આજના દિવસે એક પ્રોજેક્ટ કર્યો છે કે દિવ્યાંગ બાળકો જે દીવડાઓ બનાવે છે જાતે, એમની પાસેથી ખરીદી કરી અને અમારા ઘરમાં દિવાળી અમે રોશન કરશું અને એ દીવડા પ્રગટાવશું. આ સુંદર કોન્સેપ્ટ સાથે અમે આજનો પ્રયોગ કર્યો છે.